આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં આજરોજ 14 કેસ નોંધાયા છે અને મરણનો આંકડો અત્યારે જે પ્રેસ નોટ આવે છે એમાં તો 0 બતાવે છે, પરંતુ 2 વ્યક્તિના જે મોત થયા છે બંને સરકારી કર્મચારીઓના મોત થયા છે જેનો આંકડો કદાચ આવતીકાલે બતાવવામાં આવે. આજના ડિસ્ચાર્જ પર નજર નાખીએ તો આજરોજ 10 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. કેસોની આંકડા વિગતવાર જોઈએ તો વલસાડમાં 3 કેસ નોંધાયા છે, વાપીમાં 7 કેસ નોંધાયા છે, ઉમરગામમાં 2 કેસ નોંધાયા છે, ધરમપુરમાં 1 અને કપરાડામાં 1 કેસ નોંધવામાં આવ્યો છે. આમ ટોટલ 14 કેસ વલસાડની જિલ્લાની અંદર નોંધાયા છે, જેમાં 10 પુરુષ અને 4 સ્ત્રીના કેસ પોઝિટિવ આવ્યા છે. વલસાડ ખાતે હિંગરાજ નૂતનનગરના 58 વર્ષીય પુરુષનો કેસ પોઝિટિવ છે, તો વલસાડના ગ્રીન પાર્ક ખાતે 65 વર્ષીય સ્ત્રીનો કેસ પોઝિટિવ છે. વલસાડના શહીદ ચોક ખાતે 45 વર્ષીય પુરુષનો કેસ પોઝિટિવ છે, તો વાપીના ગાર્ડન સોસાયટી, ચંદ્રસ્મૃતિ, કચીગામ રોડ, સરસ્વતીનગર, ટાંકી ફળિયા, મોહિત પાર્ક, પેરેડાઇઝ બિલ્ડિંગ, અરિહંત એપાર્ટમેન્ટ, ચંદનવાડી, ડુંગરા, નહેરુ સ્ટ્રીટ, આટલા વિસ્તાર વાપીના છે જ્યાંથી પોઝિટિવ કેસીસ આવ્યા છે. તો ઉમરગામના જ પાટકર ફળિયા ધોળીપાડા, પાટકર ફળિયા ધોળીપાડા અને કુંભર ફળિયું બિલપુરી, ધરમપુરમાંથી પણ કેસીસ પોઝિટિવ આવ્યા છે. જે પ્રમાણે ઉમરગામના આ કેસ પોઝિટિવ આવ્યા છે, પાટકર ફળિયું ધોળીપાડા એ મંત્રી શ્રી રમણભાઈ પાટકરનું ઘર છે, જ્યાં રમણભાઈ પાટકરનો કેસ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ એમના સુપુત્રનો કેસ પણ પોઝિટિવ આવ્યો હતો. હાલ બીજા 2 વ્યક્તિના કેસ પણ એ જ વિસ્તારમાંથી પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધી કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વલસાડમાં જોઈએ તો 378 લોકો આજ સુધી પોઝિટિવ આવ્યા હતા. હાલ અત્યારે 186 દર્દીઓ દાખલ છે, 172 દર્દીઓને રજા આપી દેવાઈ છે, જ્યારે 6 લોકોના મૃત્યુ નોંધાયા છે. લેબોરેટરી પરીક્ષણની વિગત જોઈએ તો 6642 ટેસ્ટ અત્યાર સુધી વલસાડમાં કરાયા છે, જેમાં 378 લોકો પોઝિટિવ આવ્યા છે, 6264 લોકો નેગેટિવ આવ્યા છે. હાલ જે ડિસ્ચાર્જની વિગત છે તો વલસાડના 2 લોકો ડિસ્ચાર્જ થયા છે. દાજી ફળિયા, દાંડી અને લીમડા ચોક વિસ્તારમાંથી 2 પુરુષને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. પારડીના 2, ડમણી ઝાપા અને પ્રજાપતિવાડીમાંથી ડિસ્ચાર્જ અપાયો છે. તો વાપીના 5 લોકોને ડિસ્ચાર્જ અપાયો છે. ચણોડ બજાર સ્ટ્રીટ, આરાધનાનગર, ચણોદ અને પ્રમુખ ગ્રીન ચલા ખાતે અને ગીતાનગર ખાતેથી તેઓનો ડિસ્ચાર્જ આજરોજ થયો છે. ધરમપુરના માકડબંધમાંથી પણ 18 વર્ષીય પુરુષને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. ક્વોરન્ટાઇન ફેસિલિટીની અગર વાત કરીએ તો વલસાડમાં 290 લોકો હોમ ક્વોરન્ટાઇન છે, પારડીમાં 193 લોકો, વાપીમાં 68 લોકો, ઉમરગામમાં 57, ધરમપુરમાં 54 અને કપરાડામાં 1 વ્યક્તિ હોમ ક્વોરન્ટાઇન છે. આમ 663 લોકો હોમ ક્વોરન્ટાઇન છે, જ્યારે સરકારી ફેસિલિટીમાં વલસાડમાં જ 55 લોકો ક્વોરન્ટાઇન છે. તો પ્રાઇવેટ ફેસિલિટીની અંદર 94 લોકો ક્વોરન્ટાઇન છે. આમ જે પ્રમાણે લોકો ક્વોરન્ટાઇનનો આંકડો છે જે રોજબરોજ વધતો જાય છે, અત્યાર સુધી કુલ ક્વોરન્ટાઇનની સંખ્યા 812 છે. વધુ વિગત સમજવાની જરૂર એ છે કે જે રીતે આ કેસીસ વધી રહ્યા છે, લોકોએ પોતે જ ધ્યાન રાખવું જરૂરી છે. ક્યાં કોના સંપર્કમાં ન આવવું એ તમારે પોતે નિર્ણય લેવાની જરૂર છે, અને કયા વિસ્તારમાં ન જવું એ પણ જાતે જ નક્કી કરવું.